આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે વિડીયોમાં તમારે જે 2021માં વાર્ષિક પરીક્ષા લેવાશે તો એની જે પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એ આવી ગયું છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તમારે ધોરણ 11નું વાણિજ્ય વ્યવસ્થાપન અને સંચાલનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું. તો મિત્રો, આ PDF ક્યાંથી ડાઉનલોડ કરવી તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. સાથે ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ કરી લો અને એના બાજુમાં પહેલાં બેલ આઇકનને ક્લિક કરી લો, એટલે કંઈ પણ નવું એજ્યુકેશન લગતું અપડેટ આવે તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળે. તો મિત્રો, તમારી જે આ વાર્ષિક પરીક્ષા રહેશે એ 80 ગુણની રહેશે, સાથે તમને 3 કલાક મળશે આ પેપર લખવા, બરાબર. તો જે આ પરિરૂપ છે એ વાણિજ્ય વ્યવસ્થાપન અને સંચાલનનું છે, બરાબર, જેમાં તમારે હેતુલક્ષી પ્રશ્નો એ કુલ ગુણ 12 હશે, અતિ ટૂંક જવાબી પ્રશ્નો એ 12 ગુણના હશે, અને ટૂંકા જવાબો પ્રશ્નો એ 18 ગુણના હશે, અને ટૂંકી જવાબ પ્રશ્નો એ પણ 18 ગુણના, અને લાંબા પ્રશ્નો 20 ગુણના રહેશે, એમ 80 ગુણ થશે, બરાબર. હવે જે પ્રકરણ આવવાના છે એ જોઈએ તો પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ તો ધંધાનું સ્વરૂપ, હેતુ અને તમારે જે પહેલું પાઠ છે એ 10 ગુણનો રહેશે. ધંધા કે સેવાઓ 1 એ 10 ગુણનું રહેશે, અને ધંધા કે સેવાઓ 2 એ 10 ગુણનું રહેશે. ત્યારબાદ માહિતી સંચાર, ઇકોમર્સ અને આઉટસોર્સિંગ એ 5 ગુણનું રહેશે. ત્યારબાદ ધંધા કે વ્યવસ્થાના સ્વરૂપો 1 એ 7 ગુણનું, ધંધા કે વ્યવસ્થાના સ્વરૂપો 2 એ 10 ગુણનું, ધંધા કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો એ 10 ગુણના રહેશે, અને આંતરિક વેપાર એ 8 ગુણનો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપાર એ 10 ગુણનો, એમ 80 માર્ક્સ હશે, બરાબર. હવે નો છે કે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021 માટે અભ્યાસક્રમમાં રદ કરેલા પ્રકરણ મુદ્દાઓને પૂછવામાં આવશે નહીં. હવે મિત્રો, તમને ખબર છે કે જે 70% કોર્સ પ્રમાણે જે 30% છે એ કાપી નાખ્યું છે, બરાબર, અભ્યાસક્રમ. તો મિત્રો, એની PDF તમારી પાસે ના હોય તો તે PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ, અને આની PDF પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, ત્યારે તમે આ PDF પણ મેળવી શકશો, બરાબર. અને અન્ય જે તમારે વિષય આવે છે કોમર્સ અને આર્ટ્સમાં, એની જે એ વિષયનો પણ આપણે નીચે PDFની લિંક મૂકી દઈશું, જ્યારે તમે તે PDF ડાઉનલોડ કરી શકશો. હવે આગળ આપણે પ્રશ્નપત્રોનું માળખું જોઈ લઈએ. તો તમને ખબર છે કે કુલ ગુણ 80 છે અને 3 કલાક છે, બરાબર. તમારે વિભાગ એમાં શું પૂછે છે કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1-12 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, આપેલા 4 વિકલ્પ પૈકી ABCD પૈકી સાચો વિકલ્પ પસંદ કરતો. તમારે અહીંયા વિકલ્પ પૂછાશે, બરાબર, 1-12માં, અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, અને ટોટલ 12 ગુણ હશે. ત્યારબાદ વિભાગ બી જોઈએ તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 13-24 સુધીના પ્રશ્નોના 1 વાક્યમાં આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે પરીક્ષાની, બરાબર. તો તમારે જે 13-24 1 વાક્યના જવાબ પૂછાશે, બરાબર, 1 ગુણ હશે, અને કુલ ટોટલ 12 માર્ક્સ હશે, બરાબર. એટલે વિભાગ બી 12 માર્ક્સ. હવે વિભાગ સી જોઈએ તો એ થોડા ટૂંકા હશે, બરાબર. તમારે 3-4-5 લીટીઓમાં લખવો રહેશે, અને એ 18 ગુણનો રહેશે, બરાબર. અને વિભાગ ડી જોઈએ આપણે તો વિભાગ ડી 18 ગુણનો રહેશે, અને એમાં જે 37-45 નંબરના જે પ્રશ્નો છે એ વિભાગ ડીમાં હશે, બરાબર. 6 પ્રશ્નોના મુદ્દા છે જવાબ આપવાના છે, 9 પ્રશ્નો પૂછાશે એમાં 6, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે. ત્યારબાદ વિભાગ ઈ જોઈએ છેલ્લું, એમાં તમારે 76 પ્રશ્નો પૂછાશે છેલ્લા 46-51, બરાબર, એ 20 ગુણના રહેશે. હવે મિત્રો, તો પેપર સ્ટાઇલ આવી નથી, પણ જે પ્રશ્નપત્રનું પરિરૂપ આવી ગયું છે તો જે પેપર સ્ટાઇલ આવશે તો તરત જ તમને નોટિફિકેશન મળી જશે આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જ્યારે પેપર સ્ટાઇલ આવશે એના વિડીયો પણ આપણે મૂકી દઈશું, અને એની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશું, બરાબર. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ.